રાજુલામાં નબદા જિલ્લા સ્પોર્ટ્સ સંકુલ દ્વારા નાના બાળકો માટે 10 દિવસના સમર કેમ્પનો પ્રારંભ. નાના બાળકો મોબાઈલ કલ્ચર છોડી અને રમતના મેદાન સુધી આવે એ સ્પોર્ટ્સ વિભાગનો સ્તુત્ય પ્રયાસ છે. સ્પોર્ટ્સ મેનેજર રાજેન્દ્રસિંહ ઠાકોરના જણાવ્યા અનુસાર અહીં રનિંગ, એથ્લેટિક્સ, બેડમિન્ટન જેવી રમતો શીખવવામાં આવે છે. ખાસ કરીને બાળકો અને વાલીઓ બાળકોના ફિટનેસ પ્રત્યે જાગૃત થાય, બાળકો રમત ગમત પ્રત્યે રુચિ કેળવે અને રમતના માધ્યમથી ફિટનેસની સાથે ખેલ દિલીની ભાવના વિકસે અને ભવિષ્યમાં સારા ખેલાડી બને એ માટેનો પણ પ્રયાસ થઈ રહ્યો છે. હાલ ગુજરાત સરકાર દ્વારા તાલુકા લેવલ પર આવા સમર કેમ્પ ચાલી રહ્યા છે. અહીં બાળકોને નાસ્તો પણ આપવામાં આવે છે. લખીરાજસિંહ ગોયલે જણાવ્યું હતું કે આજના સમયમાં બાળક ઊંઘમાંથી ઊઠીને સીધો મોબાઈલ પકડે છે. એવા સમયમાં જ્યારે ફિટનેસનું સ્તર ખૂબ નીચું ગયું છે ત્યારે વિદ્યાર્થીઓ સારી રમતો શીખે એમાંથી અમને સારા ખેલાડી મળી જાય તો તેને જે તે રમત માટે તાલીમ આપવાનું પણ આયોજન હોવાનું જણાવ્યું હતું. જ્યારે સમર કેમ્પમાં ભાગ લઈ રહેલ વિદ્યાર્થીને દારાબેન માછીએ જણાવ્યું હતું કે હું પણ આ કેમ્પમાં જોડાયું છું, અહીં જુદી જુદી રમતો શીખવા મળે છે, અમારા વેકેશનનો ખૂબ સરસ રસ સદુપયોગ થઈ રહ્યો છે અને અહીં ખૂબ મજા આવે છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપરા.